આજ સંદેશ ન્યૂઝ તમારી સાથે સતની સાથે તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત. મહત્વપૂર્ણ સમાચાર થી બુલેટિનની શરૂઆત કરીએ. નવસારીમાં ફરી વટાળ પ્રવૃત્તિએ માથું ઉચક્યું છે. મિશનરીઓ ધર્માંતરણને લઈ એક્ટિવ થયાનો આક્ષેપ થઈ રહ્યો છે. નાતાલને લઈ મિશનરીઓ એક્ટિવ થયાનો આક્ષેપ થઈ રહ્યો છે. શાળાના શિક્ષકોની પણ કથિત સામેલગીરીનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. 7 ડે સ્કૂલના શિક્ષિકાનો એક વિડીયો જે છે તે વાયરલ થયો છે. જોકે શિક્ષિકાએ આ વિડીયો વાયરલ થયા બાદ માફી પણ માંગી છે. નવસારીમાં ફરી એકવાર વટાળ પ્રવૃત્તિએ માથું ઉચક્યું છે. નાતાલનો તહેવાર નજીક આવતા મિશનરીના જે અલગ અલગ લોકો છે તે એક્ટિવ થઈ ગયા છે અને ધર્માંતરણની પ્રવૃત્તિને વેગ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જે ખ્રિસ્તી મિશનરીઓ છે તે આ મામલામાં એક્ટિવ થઈ ગઈ. વટાળ પ્રવૃત્તિમાં શહેરની શાળાના જે શિક્ષકોની પણ કથિત સામેલગીરી હોવાનું સામે આવી રહ્યું છે. 7 ડે શાળાના શિક્ષિકા જે છે તે ધર્માંતરણની આ પ્રવૃત્તિમાં સામેલ હોવાની સ્પષ્ટતા થઈ રહી છે. જોકે તે બાદ તેમણે માફી માંગતો એક વિડીયો પણ જાહેર કર્યો છે. સેવન ડે સ્કૂલના શિક્ષિકાનો એક વિડીયો વાયરલ થયો જેમાં ત્યાં ધર્માંતરણનું કંઈક શીખવાડી રહ્યા છે કે કહી રહ્યા છે તેવું દેખાઈ રહ્યું છે. જોકે આ મામલે શિક્ષિકાએ માફી પણ માંગી લીધી છે. જોકે આ મામલે હવે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ છે. આ પ્રવૃત્તિઓ અટકે તેવી લોકોની માંગ હાલ થઈ રહી છે. નમસ્તે, મેં સરિતા કમલ નાસ્કર નવસારી સે બોલ રહી હું. ઓર મેને દેખા હૈ કે જો હમારા વિડીયો વાયરલ હો રહા હૈ, યે કોઈ સ્કૂલ મેં ઇન્વોલ્વ હોકે યા કોઈ ધર્માંતરણ કરને કા એસા કોઈ ભી મેરા ઇન્ટેન્શન સે યે વિડીયો મેને નહીં બનાયા થા. ક્યુંકિ એક જગહ પે એક પ્રાર્થના સભા મેં મેને બોલા, મગર કુછ શબ્દ એસે મેરે મુંહ સે ગલતી સે ગયે કે જીન વજહ સે મેરે હિન્દુ ભાઈ બહેન કો શાયદ યે દુઃખ દિયા હોગા યા ઉન લોગો કા અચ્છા નહીં લગા હોગા. તો મેં આઈ રિયલી અપોલાઇઝ માય સેલ્ફ કે ઇસકે લીએ મેં માફી માંગતી હું ઓર પ્લીઝ સોરી ફોર ઇટ ઓર ઇસકે બાદ હમસે એસી કોઈ ગલતી ના હોંગી. ઓર મેં વાપસ બોલતી હું, કોઈ ધર્માંતરણ યા કિસી કે ધર્મ કે ઉપર કિસી કો દુઃખ દેના યા ઠેચ પહોંચાના યે મેરા ઇન્ટેન્શન નહીં થા. થેન્ક યુ સો મચ.